સમાજ, સાધુ સમાજ, સજન સમાજને મારા વંદન. આનંદ કંદ, કરુણા સિંધુ, કૃપાનો સાગર, મંગલ પરમ ધામ, અમંગલ બની જાય એને કારણે ઈશ્વર આવ્યો. મારા તમારા જીવનમાં જે દિવસે નવનો આંકડો ખીલે થાય, હું તમે પૂર્ણતા તરફ ગતિ કરીએ કે એ આપણે ચર્ચા આટલા દિવસથી ચાલે છે. હવે બીજા શબ્દ ઉપર આપણે આવ્યા છીએ, મધુમાસ. વેકેશન પડી ગયું, આ વેકેશન પડી ગયું છે એવું દેખાતું. શિક્ષકો બધા પાનખર પછી વસંત આવે છે. એટલે મારા તમારા જીવનમાં સાહેબ સંદેહની પાનખર જાય તો શ્રદ્ધાની વસંત ખીલે જાય. મધુમાસ જે થાય ચૈત્ર માસ ને માટેનો શબ્દ સાહેબ, પણ મધુમાસ એટલે વસંત સાહેબ, જેમાં પ્રકૃતિ પૂર બહારમાં ખીલી હોય. રામાયણમાં વસંતને માટે શબ્દ લખ્યો છે, શ્રદ્ધારી વસંત સમ ગાય શ્રી રામ સંદેહ થયા, કોઈને દર્શન થી સંદેહ થયા, કોઈને શ્રવણ થી સંદેહ થયા. અને સંદેહ ના નિવારણ માટે રામાયણમાં સૂત્ર આવ્યું છે કે આ જગતમાં જેને જેને પોતાના સંદેહ નું નિવારણ કરવું હોય એને હરિકથાના આશ્રય કરવા. એક વસ્તુ નક્કી, આ જગતમાં સાહેબ કોઈ મને કથામાં રસ નહીં સાહેબ, તો એને પૂછજો કે કથા વગર તારું જીવન ચાલે ખરું? કોઈનું જીવન સાહેબ કથા વગર ના ચાલે. દુનિયા ગમે તે કહેતી હોય સાહેબ, એ પૂરબ નો હોય પશ્ચિમ નો હોય સાહેબ, એ ગમે તે વ્યક્તિ હોય એના જીવનમાં કથા વગર નહીં ચાલે સાહેબ. તમારા વેપારમાં પણ તમારે કથા કરવી પડે સાહેબ, વેપારમાં પણ કથા. તમારે પેન વેચવી હોય ને તો પેન ની કથા કરવી પડે સાહેબ, જેની આરે પ્રીતિ. તમે શું કરો વેપારમાં, શું કરો? એ સંદેહને મિટાવવા માટે રામ કથા સાહેબ, રામાયણ નું સૂત્ર છે. યાજ્ઞવલ્ક્યજીએ ભરદ્વાજીને કહ્યું છે
ભગવાન આ કથા જે છે ને એ કથા સંદેશ ને મિટાડના મિટાવી દેવા વાળી છે. સંદેશ નો કરે છે, સમજો, જેને બરોબર ખબર હશે સાહેબ, તમારા કોઈ પણ વ્યવટો જે કઈ હશે એમાં પૂર્ણપણે ખબર હોય તો એ માણસ તરત એમ કહે છે કે એમાં શું આવે, બરોબર ચોખ્ખું જ છે, ખબર છે મને. અજ્ઞાની એટલે કે એને તમારી યાર કઈ લેણ, તમે કરો એ બધું એને ખ્યાલ જ ના હોય તો એ તો સંદેહ નથી કરવાનો. પણ સંદેહ કરશે કોણ? કાગરિયા અડધા જોયા હશે એ નક્કી કઈ ગોટ કરે છે. માણસનો સંદેહ જશે ક્યારે? માણસનો સંદેહ જશે સત્સંગથી જાય. હું તમે જો સત્સંગમાં રહીએ તો આપણા સંદેહ મટી જાય, નહીં તો રામને પોતાની પીઠ ઉપર ધારણ. હા બાબુલાલ, રામને પોતાની પીઠ ઉપર ધારણ કરનાર સાહેબ, અને એક નાનું કામ એનાથી થયું સાહેબ, બંધન આમ શેર છોડ્યા ભગવાનનું, ત્યાં એને સંદેહ થઈ